જે વાંચતો નથી તે નવું વિચારતો નથી જે વિચારતો નથી તે ચિંતન કરતો નથી જે ચિંતન કરતો નથી તે શિક્ષક થવાને લાયક નથી અહીંયા એક ભગાભાઈ નામના શિક્ષક છે જેનું અહીંયા સન્માન થયું છે મેં હમણાં થોડા દિવસ પહેલાં છાપામાં પણ વાંચ્યું કે કેટલા શિક્ષકો એવા છે કે જેના સંતાનો પોતાની જ સ્કૂલમાં ભણી રહ્યા છે આ ભગાભાઈ નામના શિક્ષકના સંતાનો પોતાની સ્કૂલમાં ભણ્યા છે અને ત્યાં જ ભણીને આજે વિદેશ ગયા છે આ વાત મેં નાનકડી ચોપડીમાંથી ઝડપથી નજર નાખી એમાંથી મને મળી છે બત્રીસે બત્રીસ ઉપર નજર નાખશું તો આવું ઘણું મળી આવશે હમણાં થોડી વાર પહેલાં અહીંયા કહ્યું કે સારપનો સરવાળો કરીએ તો આ સારપ છે મિત્રો હું આપને એક નમ્ર વિનંતી કરું કે આ તમારું ગૌરવ થયું છે અને આ ગૌરવનો ગર્વ તમને ન ચડી જાય એની તમે કાળજી રાખજો તમારા બત્રીસનું સન્માન કરીને અમારે બત્રીસ હજાર સુધી પહોંચવું છે માટે તમે બત્રીસ હજારના પ્રતિનિધિ તરીકે બત્રીસ અહીંયા છો સામાન્ય રીતે એવું બને છે કે માણસને એવોર્ડ મળે હવે રાજ્ય ન મળે એટલે બધા રાષ્ટ્રપતિની તૈયારીમાં લાગશે ના એ તમારો ગોલ નથી તમે પહેલા જ જઈને તમારા શિક્ષક મિત્રો સાથે બધું શેર કરજો અને શેર કરીને તમે એક સાથે ઓછામાં ઓછા પાંચ શિક્ષક જોડાય અને તમારી એક ટીમ બને એની બરાબર કાળજી લેજો તમને વાંચવાની ટેવ હશે એમ હું માનું છું આ માન્યતા બહુ સાચી નથી એમ પણ હું માનું છું પણ બહુ નિખાલસતાથી કહેવા માગું છું કે જો તમે વાંચનમાં પ્રિય ન ગણનારા માણસો હો તો તમારો આ એવોર્ડ તમારે તમારા કબાટમાં સાચવીને અંદર રાખી દેવો જે વાંચતો નથી તે નવું વિચારતો નથી જે વિચારતો નથી તે ચિંતન કરતો નથી જે ચિંતન કરતો નથી તે શિક્ષક થવાને લાયક નથી તમે ટેકનોલોજીના આધારે જીવી શકશો પણ વાંચનના આધારે તમે વર્ગખંડમાં ઊભા રહી શકશો શિક્ષક દરેકને અત્યારના જો મોટામાં મોટો પ્રશ્ન હોય તો ક્લાસરૂમ મેનેજમેન્ટ ઇઝ અ પ્રોબ્લેમ ફોર દેમ તમે કોઈ પણ શિક્ષકની વાત તો હું એટલા માટે કરું છું પ્રાધ્યાપકોને પણ આ પ્રશ્ન છે બહુ મોટી મોટી અંગ્રેજી માધ્યમની શાળામાં પણ શિક્ષક ભણાવતો હોય જે ભણાવવું હોય તે અને વિદ્યાર્થીઓને જે કરવું હોય તે કરતા હોય છે આવો તમારો અનુભવ છે એટલા માટે છે કે એનામાં વિષયની સંકલ્પના સ્પષ્ટ નથી અને સંકલ્પનાના આધારે જ્ઞાનનું ઊંડાણ નથી સંકલ્પના સ્પષ્ટ તમને ટેકનોલોજી કરી આપશે પણ જ્ઞાનનું ઊંડાણ માટે તમારે વાંચવું પડશે રોજ દિવસનું એક કલાક વાંચન કરવું વાંચન એમાં છાપું ન આવે વાંચન એમાં છાપાની પૂર્તિઓ તો ન જ આવે વાંચન એમાં ચિત્રલેખા અભિયાન જેવા કોઈ સામયિકો ન આવે વાંચન એમાં સરકારી પરિપત્ર તો ન ન ન જ આવે એને હું વાંચન કહું છું આ વાત એટલા માટે થોડી ચોખવટથી કેવી પડે એમ છે કે હમણાં જ ભાઈએ વાત કરી કે તાલીમ હું તો નમ્ર વિનંતી કરું બાપુને કે તાલીમમાંથી આ લોકોને થોડાક મુક્ત રાખીએ આપણે કર્મયોગી થાય કે ન થાય બધા મર્મયોગી થાય એની ચિંતા કરવા જેવું છે હા એને એસાઇનમેન્ટ આપી દઈએ એને એસાઇનમેન્ટ આપીએ એ લોકો પાસેથી બુકના રિવ્યૂ કરાવીએ એ લોકો પાસેથી નવી કોન્સેપ્ટ મુકાવરાવીએ યુટ્યુબ ઉપરથી ડિયર સરને તમે સબસ્ક્રાઈબ કરો અને આ ડિયર સરના નાઇન મિલિયન સબસ્ક્રાઈબર્સ છે આપ સૌને પણ રસ પડે એવો એ યુટ્યુબનો છે જેમાં ગણિત તમારે શીખવાની જ જરૂર નથી એવો એક નાનકડો ગળામાં મફલર લટકાવેલો છોકરો છે એ તમને ગણિત શીખવે છે આ વાત હું એટલા માટે કરું છું મિત્રો કે આપણે લોકો જે કાંઈ કરીએ છીએ પ્રવૃત્તિઓનો પણ અતિરેક થાય તે યોગ્ય નથી મારો બાળક સમાજમાં જાય તે જરૂરી છે હું એ સમાજમાં જાઉં તે જરૂરી છે જેમ કૃષ્ણકાંતભાઈએ કીધું કે અમે ત્યાં નોકરી છોડીને આવ્યા છીએ અલબત્ત તમને એવી નોકરી છોડીને જવાની કોઈ છૂટ આપતું નથી આ છાપાવાળા છે એટલે એને બધા આપે છે પણ હું સમાજમાં જ રહ્યા કરું હું સામાજિક કાર્યો જ કર્યા કરું આઈ એમ અ સોશિયલ વેલફેર ટીચર આઈ એમ નોટ ધ વેલફેર ટીચર બરાબર યાદ રાખવા જેવું છે કે મારે વેલફેર કરવાનું છે પહેલું મારું સેલ્ફ એનરીચમેન્ટ ઇફ આઈ એમ એનરીચડ વેલ આઈ વિલ ડેફિનેટલી શેર માય વ્યૂઝ એન્ડ નોલેજ વિથ માય સ્ટુડન્ટ્સ હું તો ઘણી જગ્યાએ કહું છું કે શિક્ષક પોતે સ્વાર્થી જ બનવો જોઈએ સખત સ્વાર્થી બનવો જોઈએ શેનો સ્વાર્થ જે સારું મળે તે પોતાના ગુંજે ભરવાનો કારણ કે જે શિક્ષક સાચો શિક્ષક હશે એ પોતાના ખિસ્સામાં જે ભરશે તે બીજે દિવસે સ્ટાફ રૂમમાં અને ત્રીજે દિવસે વિદ્યાર્થીઓની વચ્ચે વેચ્યા વગરનો રહેવાનો નથી આ સારપનો સ્વાર્થ તમારામાં ઝડપથી ઉગે એવી હું પ્રાર્થના કરું છું હું ઝાડપથી એટલા માટે અટોપું છું કે મને ખ્યાલ છે કે પાછળ ભોજન ગોઠવાઈ રહ્યું છે અને મેં આચાર્ય સંઘોના સંમેલનો જોયા છે કે જેમાં વક્તાઓ બિચારા બોલતા હોય ત્યારે લોકો આચાર્યો થાળી માટે પાછળ મારામારી પણ કરતા હોય છે એ પણ આપણે જ છીએ મારે ખાસ એટલું કહેવાનું મિત્રો આવતા દિવસોની અંદર આપણી વાચાળતા ઘટે અને કર્મણ્યતા વધે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે જરૂરી નથી કે બધું જ બોલ્યા કરીએ પણ જરૂરી એ છે કે બધું જ કરી લઈએ આપણે આપણી વાતને મોટી કરતાં શીખીએ આપણું કમ્પેરિઝન બીજા સાથે કરવાને બદલે શેર કરીએ અને શેર કરતાં કરતાં પિયર ગ્રુપ લર્નિંગમાંથી શીખતા જઈએ લેટેસ્ટ લર્ન ફ્રોમ ધ પિયર ગ્રુપ આપણો સ્ટાફ રૂમ આપણા સૌ લોકો એ પ્રકારના હોય કે જેથી કરીને એમાં નેચરલ ઇન્ટરેક્શન થતું હોય અમારા સાહિત્યની દુનિયામાં તો લોકો એકબીજા સામે જોવે તોય ત્રાસી નજરે જ જોવા ટેવાયેલા હોય છે આવું શિક્ષકોની દુનિયામાં થાય છે એ મને ખબર છે પણ તમે એમાંથી બચી ગયેલા છો એટલે તમને બત્રીસને આજે સન્માન કરવામાં આવેલું છે છેલ્લી વાત શિક્ષણ ખાડે ગયું છે એવું આજની વાત નથી બાપુ મારી પાસે પંચ્યાસી વર્ષ પહેલાંનો વિનોબાજીનો એક પત્ર છે જેમાં પહેલું જ વાક્ય છે કે આજનું શિક્ષણ ખાડે ગયું છે ભારત અને કાળની વાતો વાંચીએ તો એમ લાગે ત્યારે બધું કઈ હારું નહોતું પણ ત્યારે મીડિયા નહોતું હવે આજે ભૂપેન્દ્ર સિંહ એ બહુ સરસ મજાની ચાલ ચાલી છે કે ત્યારે જે નહોતું એ આજે જે હેરાન કરે છે એને જ ઘરે બોલાવી લીધા છે પણ હકીકત તો એ છે બાપુ હકીકત તો એ છે કે શિક્ષણ ખાડે ગયું છે એમ લખનાર વિનોબાજી ના સમયમાં પણ એક આપણને વિનોબા મળ્યા જેના શિક્ષકોએ બરાબર ગાળો શીખવી તે છતાં મહાત્મા ગાંધી મળ્યા સરદાર પટેલ મળ્યા લગભગ લગભગ આપણે હાલત આવી જ હોય છે ને એમાંથી જ શ્રેષ્ઠ લોકો બહાર આવતા હોય છે જેના ઘરમાં આજે પણ ગેસનું કનેક્શન નથી ને જે આજે પણ પતરામાં રહે છે એ છોકરી આપણા માટે ગોલ્ડ મેડલ લઈ આવે છે હું માનું છું કે અસ્તિત્વના આ ચમત્કારનો આપણે સૌ આદર કરીએ મારાથી થોડું વધુ બોલાઈ ગયું હોય તો હું ક્ષમા માગતો નથી એટલા માટે કે મને બોલવા માટે જ અહીંયા બોલાવ્યો હતો થેન્ક યુ વેરી મચ